હતા. અંબિકાનગર સોસાયટીમાં લોકો પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહેતા સરકારી તંત્ર કોઈ જ કાયદેસરની કાર્યવાહી કરશે કે નહીં એવું લોકોના મુખે ચર્ચાઈ જતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. અંજાર તાલુકામાં સફાઈ અંગે તંત્ર ક્યાંક બેદરકાર જણાતા મેઘપુરમાં આવેલ અંબિકાનગર સોસાયટીના લોકો પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહેતા અંબિકાનગરમાં લોકો સોસાયટીમાં ભરાતા પાણીથી પરેશાન બન્યા છે. પાણી ભરાવના હિસાબે ગંદકીનું પ્રમાણ વધી રહ્યું છે અને મચ્છરોથી પણ લોકો ત્રાસી ગયા છે. ગંદકી અને મચ્છરથી લોકોને માંદગીનો પણ ભય સતાવી રહ્યો છે. સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાનના ઢંઢેરા પીટવામાં આવી રહ્યા છે ત્યારે આ મેઘપુરની અંબિકાનગર સોસાયટીમાં શું ગંદકીનું ફેલાતું નહીં દેખાતું હોય? કોરોના જેવી મહામારીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. એવા સમયે જો આ સોસાયટી ખાતે કેમ કોઈ પણ જાતની સફાઈ કામગીરી કરવામાં નથી આવી રહી? આવો લોકોમાં રોષ વ્યક્ત કરતા હવે કહી રહ્યા છે કે હવે જોવાનું એ રહે છે કે સરકારી તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તેવું લોકો મુખે ચર્ચાઈ રહ્યું છે. મકાનો તો એમ લેઆઉટ પ્લાનના નિયમ મુજબ જ બનેલા છે. જે એ થોડું ડેવલપમેન્ટનું રસ્તાનું કામ બાકી છે, જે આ વિકટ પરિસ્થિતિને કારણે ચાલુ નથી કરી શક્યા. એ વિકટ પરિસ્થિતિમાંથી થોડા થશું એટલે રોડનું કામ ચાલુ કરી દેવાની અમારી જવાબદારી છે. બાકી થોડું ઘણું જે પાણીનો પ્રોબ્લેમ તમે જોયો છે એ ઉપરથી સીણા ડેમમાંથી રેતનું પાણી આવે છે આજુબાજુથી અમારામાં, પરંતુ એ પણ અમે એમાં પણ પુરાણ કરી ને એ પણ સફાઈનું કામ તરત જ ચાલુ કરી દેશું એની આથી ખાતરી આપું છું. ભાઈ બરાબર છે, પાણી હમણાં જ ચાલુ થયું છે. શરૂ કર્યું ત્યારે પાણી આવતું ન હતું, ત્યારબાદ જ આ રેતનું પાણી આવે છે. તે તમે આગળ અમારી આમથી બાઉન્ડ્રીથી આગળ પણ રોડની બાજુમાં પણ જોઈ શકશો. બાજુમાં આવેલું જે કોલ્ડ સ્ટોરેજ તેમાં પણ છૂટ પાણી વહે છે ને એમાંથી અમારામાં આવે છે ને અમારામાંથી પાછળ જાય છે. એ રસાંગનું આખું પાણી છે, અમારો કોઈ ગટરનું પાણી છે નહીં. ગટર એકદમ રેગ્યુલર છે. પાણી દરરોજ અમે લોકોનો જ્યારે જરૂર હોય ત્યારે મોટર ચાલુ કરી દઈએ છીએ. રહેવાસીઓએ આજની સુધી મારા પાસે કોઈ ફરિયાદ નથી કરી. આ ડેમમાંથી રસાંગનું જ પાણી છે, બાકી અમારું કોઈ ગટરનું પાણી નથી. તમારા પાસે કરી હશે સાહેબ, પણ મારા પાસે કોઈ રજૂઆત આવી નથી કે નથી ક્યારે ફરિયાદ કરી મારે આજની સુધી. બરાબર નથી હોતું સાહેબ, ડીડીએમાં રોડ રસ્તા નથી હોતું. બિનખેતી વખતે આપણા કને હોય છે અને એ મેટલ રોડ બનાવવાના હોય છે, પણ તેમ છતાંય અમે એના ડામરના અથવા સિમેન્ટના રોડ બનાવી દેવાની અમારી જવાબદારી છે ને એ અમે ચાલુ કરશું. આ જરાક હમણાં કોરોનાની પરિસ્થિતિના કારણે અમે થોડા ઘરમાં પણ ડિસ્ટર્બ છીએ. મારા ઘરમાં પણ 2 કેસ કોરોનાના બની ગયા છે, જેને કારણે હું પહોંચી નથી સર. નથી થયું હું કબૂલ કરું છું ને, હું ક્યાં એમ કહું છું કે હો છે, પણ કરી દેવાની મારી જવાબદારી છે ને એ અમે કરશું. ના ના, એ ખોટી વસ્તુ છે. એ અમે એન્જિનિયરના ઇન્સ્ટ્રક્શન પ્રમાણે અને જીડીએના રૂલ્સ પ્રમાણે જ બનાવશું. ના, એવી કોઈ ફરિયાદ નથી મારા પાસે. હા તો એમને કહેજો મને ફરિયાદ દે ને હું એમનું કાંઈ પણ હશે એ વ્યવસ્થિત કરી દેવાની મારી જવાબદારી.